દિયોદરા ગ્રામ પંચાયતના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૈયા વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત અંતર્ગત ગરીબ મધ્યમ વર્ગના લોકોને જરૂરિયાત મુજબ સુવિધા મળી રહે તે માટે દિયોદરમાં સ્વામિનારાયણ મંદિર પાસે પ્રથમ વખત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા તેમજ દિયોદર તાલુકા હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસના અધ્યક્ષસ્થાને રિબિન કાપી આ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં સગર્ભા મહિલાઓની પ્રસૂતિની, નવજાત શિશુ અને નાના બાળકની સારસંભાળ લેવામાં આવશે. આ ઉપરાંત કુટુંબ કલ્યાણની સેવાઓ અને સામાન્ય રોગચાળા દરમિયાન આપવામાં આવતી સેવાઓ સહિત ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર જેવા રોગોનું નિદાન તથા દરેક રોગોની સારવાર આપવામાં આવશે, તેમજ વધુ વય ધરાવનાર વ્યક્તિઓની સારવાર માટે ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ બની રહેશે, જેમાં ડોક્ટર ગીતાબેન દેસાઈ અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર આ સેન્ટર ઉપર સેવા આપશે. આ પ્રસંગે દિયોદરના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જે દિયોદરના મધ્યસ્થમાં આરોગ્ય ડિપાર્ટમેન્ટના સહયોગથી વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ અને રિયાની સમગ્ર ડોક્ટર ટીમની ઉપસ્થિતિમાં દિયોદર મધ્યસ્થ ગામ વચ્ચોવચ એક વેલનેસ સેન્ટર અથવા મોહલ્લા ક્લિનિક, આપ જે કહી શકો એ રીતે, આજે એનું શુભ ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. ગ્રામ પંચાયતના સહયોગથી અને સમગ્ર હેલ્થ ડિપાર્ટમેન્ટના સાથ સહકારથી આજે અમે આમ પ્રજા માટે કરી અને પ્રાથમિક સુવિધા, હેલ્થને લાગતી, આરોગ્યને લાગતી જે સુવિધાઓ મળવી જોઈએ એ નિઃશુલ્ક એક રૂપિયાના ખર્ચ સિવાય અહીંયા નવા ડૉક્ટર બેન છે એમની નિમણૂક કરવામાં આવી છે. આપણા દિયોદરના અંદર ઘણા સમયથી એક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની જરૂરિયાત હતી, ત્યાં કમ્યુનિટી હેલ્થ ઓફિસરની નિમણૂક થઈ છે. અમારો પ્રશ્ન હતો કે અત્યારે દિયોદરના અંદર જે સબ હેલ્થ સેન્ટર હોય એની બિલ્ડિંગ નથી, તો હું સૌપ્રથમ તો આપણા ગ્રામ પંચાયતના બહુ લાક્ષણિક અને અમને દરેક જગ્યાએ સહયોગ કરતા એવા અમારા આદરણીય સરપંચ સાહેબનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને અમારી આ તકલીફને સમજ્યા અને અમને અત્યારે અહીંયા એક બિલ્ડિંગ પ્રોવાઈડ કરાવી જેના અંદર અમે આ લોકોની સેવા કરી શકીશું.